ઓપન યુ ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે હું ડૉક્ટર નીતિન કુમાર જાદવ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સોશિયોલોજી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રનું એકમ તેર એમાં પહેલો ભાગ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ આજે આપણે બે બીજા લેક્ચર વિશે ચર્ચા કરીશું આજે આપણે ગ્રામીણ સમુદાય અંગે સ્થાનિક સ્વરાજના પ્રકારો અને દ્રષ્ટિકોણ વિશે ચર્ચા કરીશું જેમાં સ્થાનિક સ્વરાજના પ્રકારો અને તેના કાર્યોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર સ્થાનિક સ્વરાજના સ્થાનિક સ્વરાજ એટલે શું એની થોડીક વ્યાખ્યાઓ એના હેતુઓની આપણે વાત કરી હતી ખાસ કરીને છેલ્લે તોતેરમાં બંધારણીય સુધારા વિશે ચર્ચા કરી હતી આજે આપણે સ્થાનિક સ્વરાજની અંદર ખાસ કરીને પંચાયતી રાજના સ્ત્રી તળીય ત્રિસ્તરીય માળખાની વાત કરવાના છીએ જેમાં આજે આપણે ગામ પંચાયત વિશે વિગતવાર ચર્ચા કરીશું સ્થાનિક સ્વરાજનું સ્ત્રી સ્તરીય માળખું છે જેમાં ગામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે રાજ્યમાં ગામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ ત્રિસ્તરીય પંચાયતો પરસ્પર સંકળાયેલી છે ગામ પંચાયત ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે નીચેની પંચાયતો ઉપર ઉપરની પંચાયતોના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વહીવટ કરે છે ગામ પંચાયતના સરપંચનું તાલુકા પંચાયતમાં પ્રતિનિધિત્વ નથી તેવી જ રીતે તાલુકા પંચાયતના પ્રમુખનું જિલ્લા પંચાયતના પ્રતિનિધિત્વ નથી પરંતુ ઉપલી પંચાયતોનો નીચલી પંચાયતો ઉપર નાણાકીય અને વહીવટી અંકુશ રહે છે પંચાયતો ઉપર રાજ્ય સરકારોનું નિયંત્રણ હોય છે આ ત્રણેય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો વિસ્તૃત અભ્યાસ અહીંયા કરીશું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો આ જે સ્થાનિક સ્વરાજની જે વાત છે એમાં ખાસ કરીને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે અને આ ત્રણે ત્રણ પંચાયતોની અંદર ખાસ કરીને જેમ આપણે આગળ જોયું એમ કે ગ્રામ ગ્રામ પંચાયતના કોઈ સભ્ય હોય કે સરપંચ હોય એનું તાલુકા પંચાયતમાં અને તાલુકા પંચાયતનો કોઈ સભ્ય હોય કે પ્રમુખ હોય તો એનું જિલ્લા લેવલ એટલે કે જિલ્લા પંચાયતમાં કોઈ જ પ્રતિનિધિત્વ હોતું નથી પણ ખાસ કરીને આ ત્રણે ત્રણ પંચાયતો ઉપર સરકારનું એક વર્ચસ્વ હોય છે અને એનું નિયંત્રણ હોય છે ખાસ કરીને નાણાકીય દ્રષ્ટિએ નાણાકીય બાબતોમાં અને વહીવટીય બાબતોમાં આ ત્રણેય પંચાયતો ઉપર રાજ્ય સરકારનું અંકુશ આપણને જોવા મળે છે એટલે એવું કહી શકાય કે રાજ્ય સરકારનું નિયંત્રણ આપણને જોવા મળે છે આગળ વાત કરીએ તો સૌથી પહેલી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગામ પંચાયત પંચાયત એ પંચ કે સર પંચાયત એ પંચ કે સરપંચની દાસી નથી પણ એ તો લોકોની સર્વપરિતાનું પ્રાગટ્ય છે આવું ગાંધીજી કે છે ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ભારતની બે હજાર અગિયારની વસ્તીના આંકડાઓ મુજબ અડસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા વસ્તી ભારતના છ લાખ કરતાં વધુ ગામડાઓમાં વસે છે સૌકાઓથી ગામડાઓને પોતાની આગવી જીવન પદ્ધતિ વિકસાવી છે ગામડાઓમાં વડીલોની સમિતિઓ હતી અને તેનું ગામ સ્વરાજમાં વર્ચસ્વ હતું સમિતિ ગામના ચોરે બેસીને ગામના પ્રશ્નોની ચર્ચા કરતા અને તેના નિર્ણયો સમગ્ર ગામને બંધન કરતા રહેતા આમ પ્રાચીન ભારતમાં ગામડાઓ પ્રજાસત્તાક હતા ગામડાઓનું શાસન પંચાયત કરતી આજે પણ ગામના વિકાસમાં પંચાયત મહત્ત્વ અને પાયાનું એકમ માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી વાત કરીએ તો કે ભારત એ એક ખેતી પ્રધાન દેશ છે અને બે હજાર અગિયારની વસ્તી ગણતરીની વાત કરીએ તો સિક્સટી એટ પોઈન્ટ એટી ફોર પર્સન્ટ વસ્તી એટલે કે ભારતના કુલ છ લાખથી પણ વધારે ગામડાઓની અંદર આટલી પોપ્યુલેશન આટલી વસ્તી ગામડાઓમાં વસવાટ કરે છે પણ ખાસ કરીને પહેલાંના સમયમાં કેવું બનતું હતું પ્રાચીન સમયની અંદર ને પહેલાંના સમયની અંદર કે પંચાયતોની અંદર કોઈ ગામના જે પણ વડીલો હોય એ વડીલો જ ચાર પાંચ જણનું કોઈ કે સાત જણનું જે આખું પંચ બને એ જ બધા નિર્ણયો લેતું અને એ જે નિર્ણયો લે એ બધાએ માન્ય રાખવા પડતા હતા અને બધાએ સ્વીકારવા પડતા હતા એટલે જ એવું પણ કહેવાય છે આપણે ત્યાં કે પંચ કહે તે પરમેશ્વર એટલે કે એમના જે નિર્ણય છે એ બધાએ સર્વોપરી રીતે સ્વીકારવા પડતા હતા એટલા માટે જ આ પંચાયતી રાજની અંદર ગામ પંચાયતનું સૌથી વધુ મહત્ત્વ જોવા મળે છે આગળ વાત કરીએ તો બીજું છે ગામ પંચાયતની રચના ગામ પંચાયત સ્થાનિક સ્વરાજની પાયાની સંસ્થા અને સૌથી નાનામાં નાનું અને સૌથી અગત્યનું સ્તર ગણવામાં આવે છે ગામ પંચાયત તાલુકા પંચાયતને આધીન હોય છે બંધારણની કલમ બસો તેતાલીસ બી મુજબ દરેક રાજ્યમાં દરેક ગામ માટે ગામ પંચાયતની રચના કરવાની હોય છે પાંચસોથી પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોમાં ગામ પંચાયતની જોગવાઈ કરેલી છે જેમાં ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ એકત્રીસ સભ્યો હોય જો કોઈ એક કરતાં વધુ ગામ સંયુક્ત ગામ પંચાયત બનાવવી હોય તો તેઓ બનાવી શકે છે ત્રણ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગામ પંચાયત સાત સભ્યોની બનશે અને ત્રણ હજાર પછી એક હજારે બે સભ્યોની સંખ્યા વધશે ઉદાહરણ તરીકે ગામની વસ્તી ચાર હજાર હશે તો સભ્યોની સંખ્યા નવ થશે ગામ પંચાયત એક આ સ્થાનિક સ્વરાજની ની સંસ્થાઓમાં સૌથી નાનામાં નાનું અને સૌથી અગત્યનું એકમ આપણને જોવા મળે છે ખાસ કરીને બંધારણની કલમ બસો તેતાલીસ બી મુજબ દરેક ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવાની જોગવાઈ જોવા મળે છે ખાસ કરીને પાંચસો કે પચીસ હજાર સુધીની વસ્તી સુધી આપણને ગ્રામ પંચાયત કરવાની ગામ પંચાયતની રચના કરવાની મંજૂરી મળતી હોય છે અને એમાં બી ખાસ કરીને જેમ જેમ વસ્તીનો વધારો થતો જાય એમ એમ સભ્યો સંખ્યા વધતી જાય છે ઓછામાં ઓછા સાત સભ્યો અને વધારે વધારે એકત્રીસ સભ્યો દરેક જેમ જેમ હજાર હજારની વસ્તી વધે એમ એમ બે સભ્યોની સંખ્યા વધતી જાય છે જેમ આપણે ઉદાહરણમાં આગળ જોયું તેમ આગળ વાત કરીએ તો સીટો માટે અનામતની જોગવાઈ અનુચ્છેદ બસો તેતાલીસ ડી તોતેરમાં બંધારણીય સુધારા ઓગણીસો બાણું અંતર્ગત પંચાયત ક્ષેત્રની કુલ વસ્તીમાં અનુસૂચિત જાતિની વસ્તી પ્રમાણે દરેક પંચાયત સ્તર પર આ વર્ગ માટે સીટ અનામત અનામત રખાશે આ ઉપરાંત રાજ્યના કાયદામાં પંચાયતના કોઈપણ સ્તર પર પ્રમુખ પદ માટે અનામતની જોગવાઈ હશે આ કાયદા અંતર્ગત મહિલાઓ માટે પણ અનામતની જોગવાઈ છે જેમાં કુલ સીટોનો જેમાં કુલ સીટોની સંખ્યાની તેમાં એ સંખ્યાનો પણ સમાવેશ થયેલ છે જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને અનામત પ્રદાન કર્યું છે આ બહુ અગત્યની વાત છે કે ખાસ કરીને પંચાયતની અંદર જે અનામત સીટની જોગવાઈ છે એ ખાસ કરીને બંધારણની અનુચ્છેદ બસ્સો તેતાલીસ ડીની અંદર આપેલી છે જેમાં બંધારણીય સુધારો ઓગણીસો બાણું અંતર્ગત આ વાત છે એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ અનામત અને એમાંય ખાસ કરીને જે પ્રમુખ હોય છે પંચાયતનો એ પ્રમુખના રિઝર્વેશનની વાત અહીંયા આખી કરેલી છે કે કેટલા ટકા અનામત આપવાની જોગવાઈ કરેલી છે આગળ વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત પંચાયતના ધારા ઓગણીસો ત્રાણું મુજબ ગામ પંચાયતમાં તેત્રીસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરેલ પરંતુ ઈસવીસન બે હજાર પંદરમાં ગુજરાતમાં પચાસ ટકા બેઠકો અનામત ફાળવવામાં આવી છે દરેક ગામમાં સામાજિક અને પછાત વર્ગો માટે દસ ટકા બેઠકો જોગવાઈ કરેલી છે સરપંચના હોદ્દાની બેઠક પણ વારાફરતી મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રહેશે બહુ અગત્યની વાત છે કે ખાસ કરીને ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ત્રાણું મુજબ જેમાં આપણે બધા જ જાણીએ છીએ કે મહિલાઓ માટે તેત્રીસ ટકા રિઝર્વેશન એટલે કે અનામતની જોગવાઈ છે પણ ગુજરાતની અંદર ઈસવીસન બે હજાર પંદરની અંદર આ સુધારો કરવામાં આવ્યો અને એમાં તેત્રીસ ટકાની જગ્યાએ પચાસ ટકા અનામત બેઠકો ફાળવવામાં આવી અને સાથે સાથે એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે જેને આપણે ઓબીસી કહીએ છીએ એ વર્ગોનો પણ સમાવેશ થાય છે અને આ બધા જ વર્ગોની મહિલાઓને પણ અનામતની જોગવાઈ આ અનુચ્છેદ મુજબ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો ગામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની પસંદગી ચૂંટણીથી થાય છે ગામના પુખ્ત વયના મતદારો પુખ્ત મતદાનથી ગામના પુખ્ત વયના મતદારો ગુપ્ત મતદાનથી ગામ પંચાયતને ચૂંટે છે ગામ પંચાયતના સભ્યો તરીકે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે વસ્તીના ધોરણે અમુક બેઠકો અનામત રાખવામાં આવે છે સરપંચ ગામ પંચાયતનો વડો કહેવાય છે ગામ પંચાયતનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે ગામ પંચાયતના મતદાર યાદીમાં નામ ધરાવતા અઢાર વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ વ્યક્તિ ગુપ્ત મતદાનથી મતદાન કરશે ગામ પંચાયતની બેઠક મહિનામાં એકવાર મળવી ફરજિયાત છે દરેક મીટિંગમાં સરપંચ અધ્યક્ષ સ્થાને હશે પરંતુ જો સરપંચ હાજર નહીં હોય તો ઉપસરપંચ સભાનું અધ્યક્ષ સ્થાન લેશે ખાસ કરીને ગ્રામ પંચાયતની અંદર સભ્યો અને એના જે સભ સરપંચ અને સભ્યો છે એની વાત કરવામાં અહીંયા આવી છે કે સભ્યો અને જે સરપંચ છે એ ચૂંટણી દ્વારા એમનું નક્કી કરવામાં આવે બનતા હોય છે અને ખાસ કરીને એવા મતદારો કે જે અઢાર વર્ષથી વધારે ઉંમરનો હોય એટલે કે પુખ્ત વયનો હોય અને એ પણ ગુપ્ત મતદાન દ્વારા એટલે કે તમે કોને મત આપ્યો છે એ ત્યાં કોઈ જાણી શકતું નથી એટલે ગુપ્ત મતદાન દ્વારા સરપંચ અને એના સભ્યો નક્કી કરવામાં આવે છે અને આ દરેક ગામ પંચાયતની અંદર પછી એ સરપંચ હોય કે બીજા સભ્યો હોય એના દરેક માટે ખાસ કરીને એમાં પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ જે રિઝર્વેશનની વાત છે બરાબર એ રિઝર્વેશન અહીંયા આપણને મળતું જોવા મળે છે અને ખાસ કરીને જે આ પંચાયતનો સમયગાળો છે એ પાંચ વર્ષનો હોય છે અને જો કોઈ સંજોગો વસાહત તો દરેક મહિને જેમ ગામ પંચાયતની મિટિંગ મળે છે એ મિટિંગની અંદર જો મોટાભાગે એવું જોઈએ છે કે દર મહિને એકવાર આ ગામની મિટિંગ ગામ પંચાયતની મિટિંગ મળતી હોય છે પણ જો કોઈ કારણસર સરપંચ હાજર ના હોય તો ઉપસરપંચથી પણ આ મીટિંગ ચાલતી હોય છે આગળ વાત કરીએ તો બીજું છે ગામ પંચાયતના કાર્યો તોતેરમાં બંધારણીય સુધા સુધારાની અનુસૂચિ અગિયારમાં દર્શાવેલ કોઈપણ બાબતનો વહીવટ ગામ પંચાયતને સુપ્રત થયેલ નથી પ્રાથમિક શિક્ષણ આંગણવાડી પીવાના પાણી જેવી બાબતોમાં આંશિક રીતે દેખરેખમાં ગામ પંચાયતોને સાંકળવામાં આવેલ છે અનુસૂચિની જે બાબતો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સોંપેલી છે તેવા તમામ કામો જે તે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ગામ પંચાયતને સોંપી શકે છે બંધારણની અનુસૂચિમાં દર્શાવેલી બાબતો પૈકી ગુજરાતમાં કૃષિ અને પીવાના પાણી ગામ પંચાયતને સોંપાયેલ છે કૃષિ ક્ષેત્રે ગ્રામ પંચાયતોને કૃષિ મંડળીઓને સહાયભૂત બનવાનું છે ખાસ કરીને તોત્તેરમાં બંધારણીય સુધારાની વાત કરીએ તો ગ્રામ પંચાયતોના કાર્યની અંદર એવું છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ છે પીવાનું પાણી છે કે વગેરે જે બાબતો છે એ આંશિક રીતે ગ્રામ પંચાયત આવે છે એના એ આંશિક છોડ આંશિક રીતે ગ્રામ પંચાયતને લાગુ પડે છે અને ભાગે તાલુકા લેવલે અને જિલ્લા કક્ષાએ જે બાબતો સ્વ સ્વીકારેલી હોય એ બાબતો જ એના અંદરમાં આવતી એની દેખરેખમાં હોય છે ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને ખેતી ક્ષેત્રે અને પીવાના પાણી ક્ષેત્રે જે સત્તા છે એ ગામ પંચાયતને સોંપેલી આપણને જોવા મળે છે અને ખાસ કરીને ખેતી ક્ષેત્રે કૃષિ મંડળીઓ એ ગામ પંચાયતોને ખાસ સહાયભૂત એટલે કે મદદરૂપ બનતી આપણને જોવા મળે છે આગળ વાત કરીએ તો ગામજનો અને પશુઓ માટે પીવાના પાણીની ઉપલબ્ધિ અને વિતરણની જવાબદારી ગામ પંચાયતને આપવા ઠરાવેલ છે જે માટે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તરફથી નિભાવણી અને સમારકામ માટે ગામની વસ્તીના ધોરણે ગામ પંચાયતોને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પાણી પુરવઠા સમિતિ તેમાંથી આયોજન કરે છે તે અંગેના બજેટ અને ખર્ચની જોગવાઈ ગામ પંચાયત દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી છે ગામ પંચાયતોની હદમાં આવેલી જમીન મહેસૂલની વસૂલાત ઉપર ગામ પંચાયતોને ગ્રાન્ટ મળે છે ગામમાં વસતા નાના અને સીમાંત ખેડૂતોને જમીન મહેસૂલ માફ કરવામાં આવી હોય તો પણ તે રકમ ગ્રાન્ટ સ્વરૂપે ગામ પંચાયતને ગ્રાન્ટ સ્વરૂપે મળે છે ત્યાર પછી જે આ ઉપરાંત ગામના સર્વાંગી વિકાસ માટે ગામ પંચાયત અને કાર્યો કરે છે તેમના કેટલાક નીચે મુજબ છે એમાં પહેલું છે ગામજનોનો માટે સ્વચ્છ પા પીવાના પાણીની સુવિધા ઊભી કરવી એટલે કે આ જુદા જુદા જે આપણે વાત કરી એ ગામ પંચાયતના કાર્યો છે કે જે કેવી કેવી વ્યવસ્થા કરે છે ખાસ કરીને ગ્રામીણ સમુદાયની અંદર જે પશુઓ હોય છે એમને પીવાના પાણીની વાત છે કે ગામની વસ્તી છે એ વસ્તી માટે પુરવઠા વિભાગ જે સહાય કરે છે એ ગ્રાન્ટની વાત કરે છે બજેટની વાત કરે છે અને એ ખર્ચ છે એ ગ્રામ પંચાયતમાં આપણને પડતો હોય છે બીજી વસ્તુ છે કે જે મહેસૂલની બાબત છે એમાં પણ એ પંચ જે ખાસ કરીને ગ્રામ પંચાયતની હદમાં આવતી હોય એની આખી અહીંયા વાત કરેલી છે અને ત્રીજી કે ગ્રામીણ સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત જુદા જુદા કાર્યો આપણને કરતી જોવા મળે છે એમાં ખાસ કરીને વાત કરીએ તો પીવાના પાણીની સુવિધા ઊભી કરવી એ ગ્રામ પંચાયતની જો જવાબદારી જોવા મળે છે આગળ વાત કરીએ તો ગ્રામજનોના સારા આરોગ્ય માટે ગામ સફાઈ સ્વચ્છતાની જાળવણી આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા ઊભી કરવી ત્યાર પછી છે રસ્તાઓ બનાવવા અને તેની જાળવણી કરવી દરેક બાળકો માટે શિક્ષણની સુવિધા ઊભી કરવી ગામમાં સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરવી ત્યાર પછી છે ગામના ખેડૂતોની ખેતીના વિકાસ માટે જરૂરી જંતુનાશક દવા બિયારણ ખાતર તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી ગામના ગૃહ ઉદ્યોગો અને હસ્તકલાના ઉદ્યોગોને ઉત્તેજન આપવું ગામના લોકોને રોજગારી કે પૂરક રોજગારી ઉપલબ્ધ થાય તેવા કાર્યો હાથ ધરવા ગામમાં પુસ્તકાલયો ખોલવા અને તેની જાળવણી કરવી ગામજનોના સર્વાંગી વિકાસ માટેની તકો પૂરી પાડવી ગામજનોના એકતા સંભાવના અને ભાઈચારાનું નિર્માણ થાય તેવા કાર્યક્રમો હાથ ધરવા વિદ્યાર્થી મિત્રો આ બધા જ એ કામ છે કે જે ગ્રામ પંચાયત પોતાની પોતાના અંદર આવરી લે છે એમાં ખાસ કરીને એ પછી આરોગ્યની બાબત હોય સ્વચ્છતાની વાત હોય કે આરોગ્યની સેવા માટે આરોગ્યના કેન્દ્રો ઊભા કરવાની વાત હોય તે ગામ પંચાયત એની જવાબદારી કરતી જોવા મળે છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરે એ પણ ગ્રામ પંચાયતની જવાબદારી છે ત્યાર પછી ખાસ કરીને ગામની અંદર સ્ટ્રીટ લાઇટ લાઇટની વ્યવસ્થા કરવી ગામની અંદર રસ્તાઓની વ્યવસ્થા કરવી એ પણ ગ્રામ પંચાયતની જવાબદારી છે પછી ખાસ કરીને ખેતીમાં ખેતીના વિકાસ માટે ખાસ કરીને જંતુનાશક દવા છે બિયારણ છે આ બધી વ્યવસ્થા ઊભી કરવી એ ગામ પંચાયતની જવાબદારી છે એની સાથે સાથે ખાસ કરીને ગૃહ ઉદ્યોગો છે લઘુ ઉદ્યોગો છે તો એને પ્રોત્સાહન આપવું એનો વધારો કરવો ગામનો વિકાસ કઈ રીતે આનાથી થાય છે એને ધ્યાન આપવું અને ખાસ કરીને સાથે સાથે કે ગ્રામીણ સમુદાયની અંદર રોજગારી અને સ્વરોજગારી ઉપલબ્ધ થાય તેવા વિવિધ કાર્યો કરવા અને જાળવી રાખવા એ પણ ગામ પંચાયતના કાર્યોમાં જોવા મળે છે સાથે સાથે ખાસ કરીને ગામના લોકોના વિકાસ માટે ગામના લોકોના વિકાસ માટેની વિવિધ તકો પૂરી પાડવી એમને એવી તકો મળે કે એ પોતાનું અને પોતાના ગામનું અને પોતાના ગ્રામીણ સમુદાયના લોકોનું વિકાસ સાધી શકે એવી તકો ઊભી કરવી સાથે સાથે રાષ્ટ્રીય એકતાની ભાવના છે સદભાવના છે ભાઈચારાની વાત છે એવું નિર્માણ થાય કે એક આખું ગામ એક કુટુંબ તરીકે સાથે મળીને રહે એવું વાતાવરણ ઊભું કરવું એ પણ ગ્રામ પંચાયતના કામમાં આપણને જોવા મળે છે આગળ વાત કરીએ તો ગામના કુદરતી સંસાધનોની જાળવણી અને વિકાસ ગામના પાણીના સ્ત્રોતો મંદિરો મસ્જિદો વગેરેની જાળવણી અને નિભાવ કુદરતી આપત્તિના સમયે રાહત કાર્યો કરવા ગામના ઘર વિહોણા લોકો માટે સરકારી યોજનાઓ અંતર્ગત રહેઠાણ અને પ્લોટ પૂરા પાડવા ગામના નબળા અને વંચિત લોકોના વિકાસ માટે વિશિષ્ટ કાર્યો હાથ ધરવા ગામમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપવું ગામના યુવાનો મહિલાઓ અને બાળકોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવી ગામના સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી માટે રાસ ગરબા લોકનૃત્ય લોકગીતો ભવાઈ તહેવારો વગેરેની ઉજવણી કરવી ગામના ઉત્પાદનના વેચાણ માટે ગામહાટ અને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી ગામના લોકોના મનોરંજન માટેની વ્યવસ્થા ઊભી કરાવવી આ પણ ગ્રામીણ સમુદાયના જ કાર્યો છે ખાસ કરીને કુદરતી સંસાધનો છે કે જે કુદરતી આપણને આપ્યું છે એ સંસાધનોની જાળવણી કરવી એનો વિકાસ કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની જોવા મળે છે ખાસ કરીને ગામની અંદર જેટલી પણ ધાર્મિક સંસ્થાઓ છે મંદિર છે મસ્જિદ છે કે બીજી જે પણ સંસ્થાઓ છે એની જાળવણી અને નિભાવ કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની જોવા મળે છે સાથે સાથે કોઈ કુદરતી આફત આવી હોય તો એ કુદરતી આફતમાં રાહત કાર્ય આપવાનું કામ પણ ગ્રામ પંચાયતનું જોવા મળે છે સાથે સાથે જે લોકો ગામની ગ્રામીણ સમુદાયની અંદર ઘર વિહોણા છે તો આમના માટે કોઈ સરકારી યોજના દ્વારા યોજનાના અંતર્ગત એમને રહેઠાણની વ્યવસ્થા કરવી પ્લોટની વ્યવસ્થા કરવી એ પણ ગ્રામ પંચાયતની જવાબદારી જોવા મળે છે બીજું એ સાથે સાથે જે લોકો વંચિત રહી ગયા છે જે લોકો વિકાસના દરથી વંચિત રહી ગયા છે તેના માટે વિશિષ્ટ કામો હાથ ધરવા ખાસ કરીને એ બાળકો માટે એવી પ્રવૃત્તિઓ કરવી ખાસ કરીને મનોરંજનની પ્રવૃત્તિ કરવી એમાં તહેવારોની ઉજવણી છે લોકનૃત્ય લોકનૃત્ય છે લોકગીતો છે વગેરે કાર્યક્રમોની હાટ કરવી સાથે ગ્રામીણ સમુદાયની અંદર જે બજાર વ્યવસ્થા છે કે બજાર કે જેને આપણે ગામ હાટ તરીકે ઓળખીએ છીએ બરાબર તો એવી વ્યવસ્થા ઊભી કરવી એ પણ ગ્રામીણ સમુદાયની એટલે ગ્રામીણ ગ્રામ પંચાયતની કાર્યો જોવા મળે છે રચના કરવી ફરજિયાત છે પંચાયત ઈચ્છે તો કારોબારી ની રચના કરી શકે છે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવી જરૂરિયાત મુજબની બીજી સમિતિઓ પણ બનાવી શકે છે સરકારી સૂચનો મુજબ દરેક ગ્રામ પંચાયતમાં પાણી સમિતિ બનાવવી ફરજિયાત છે તે સિવાય વિભિન્ન વિકાસ યોજનાઓના અમલીકરણ માટે સમિતિઓ રચવાની હોય છે તેમાંની મુખ્ય સમિતિની વાત કરીએ તો સૌથી પહેલી છે સામાજિક ન્યાય સમિતિ નબળા લોકોના સામાજિક ન્યાય મળે તે માટે આ સમિતિની રચના કરવામાં આવે છે આ સમિતિમાં પાંચ સભ્યોની બનેલી હોય છે જેની મુદત પાંચ વર્ષની હોય છે બધા સભ્યો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વાલ્મિકી સમાજમાંથી પણ એક સભ્ય હોવું ફરજિયાત છે આ વર્ગમાંથી કોઈ સભ્ય ચૂંટાયેલા ના હોય તો આવી વ્યક્તિને ઠરાવ કરીને કો ઓપ્સ કરી કરવી એટલે કે સામાજિક ન્યાય સમિતિ છે એની અંદર આ પાંચ સભ્યોની બનેલી એક સમિતિ હોય છે અને એની મુદત પાંચ વર્ષની હોય છે અને એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ખાસ કરીને વાલ્મીકી સમાજનો વ્યક્તિ પણ આ સમિતિમાં હોવો ખૂબ જરૂરી છે ત્યાર પછી બીજી સમિતિની વાત કરીએ તો બીજી સમિતિ છે કારોબારી સમિતિ આ સમિતિ ગ્રામ પંચાયત કરેલા નિર્ણયોનો અમલ કરે છે પાંચ સભ્યોની આ સમિતિ બને છે જેની મુદત બે વર્ષની હોય છે આ સમિતિમાં એક સભ્ય અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ અને એક સભ્ય મહિલા સભ્ય હોવો જરૂરી છે સરપંચ હોદાની રૂએ અધ્યક્ષ બને છે આ કારોબારી સમિતિ છે એ ખાસ કરીને એમાં પાંચ સભ્યો હોય છે એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એક મહિલા સભ્ય હોવો બહુ જરૂરી છે અને ખાસ કરીને આ સમિતિનો અધ્યક્ષ છે એ સરપંચ જે છે એ હોદ્દાની રૂએ અધ્યક્ષ બને છે ત્રીજી સમિતિ છે પાણી સમિતિ ગામના નાગરિકો અને પશુઓને શુદ્ધ પીવાનું પાણી મળે એ એના માટેની ભલામણ આ સમિતિ કરે છે અને આ સમિતિમાં દસથી બાર સભ્યોની આપણને જોવા મળે છે ત્યાર પછી એની સમિતિ છે ગામ શિક્ષિત સમિતિ નાગરિકોના સહયોગથી શિક્ષણનું સ્તર ઊંચું લાવવું કન્યા કેળવણીને ઉત્તેજન આપવું ગામના દરેક બાળકોને શાળામાં પ્રવેશ મેળવે તેને તકેદારી રાખવી જે ગામ શિક્ષણ સમિતિનું કામ જોવા મળે છે ત્યાર પછીની સમિતિ છે ગામ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિ ગામના રાશન કાર્ડ ધારક દરેક જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે અનાજ છે કેરોસીન છે ખાંડ છે ચોખા છે વગેરે નિયમિત અને નિયત સમયમાં અને નિયત માત્રામાં મળી રહે તેની દેખરેખ આ સમિતિ આપણને રાખતી જોવા મળે છે ત્યાર પછીની સમિતિ છે મધ્યાહન ભોજન યોજના સમિતિ પ્રાથમિક શાળાના બાળકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે તેની તકેદારી રાખવા માટે આ કમિટીની રચના કરવામાં આવે છે ત્યાર પછીની સમિતિ છે સાતમી સમિતિ છે આરોગ્ય સમિતિ આ સમિતિ જાહેર આરોગ્યને લગતા કાર્યો જેવા કે સફાઈ પાણી પુરવઠો શીતળા મલેરિયાને લગતા રોગોને લગતા કાર્યો સંભાળે છે આંગણવાડીમાં પોષક આહાર યોજનાનું સંકલન કરવાનું કામ મુખ્ય આ કાર્ય આ આરોગ્ય સમિતિનું છે આઠમી સમિતિ છે બાંધકામ સમિતિ જાહેર બાંધકામને લગતા કાર્યો કરવા અને કુદરતી આફત વખતે રાહતને લગતા કાર્યો કરવાની દેખરેખનું કામ એ આ બાંધકામ સમિતિનું જોવા મળે છે એ પછી છે ગ્રામસભા અનુચ્છેદ બસ્સો તેતાલીસ એ તોતેરમાં બંધારણીય સુધારા ઓગણીસસો બાણું અંતર્ગત પંચાયતી રાજ પદ્ધતિમાં ગ્રામસભાની જોગવાઈ પાયારૂપ છે ગ્રામસભા એક સંગઠન છે જેની અંદર પંચાયત વિસ્તારમાં આવેલ ગામના સંબંધમાં મતદાર યાદીઓમાં નોંધાયેલ વ્યક્તિઓનું બનેલું મંડળ અને તે રાજ્ય વિધાન મંડળના કાયદાથી નક્કી કરે તે પ્રમાણે ગામ સ્તરના બધા કાર્યો અને સત્તાઓને પ્રયોગ કરે છે એમાં પહેલું છે ગ્રામસભાની રચના ગ્રામસભા પંચાયતી રાજનું હૃદય કહેવાય ગ્રામસભાની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બે એમાં ઓબ્લિક તેત્રીસમાં કરવામાં આવેલ છે ગ્રામસભાનો અર્થ બંધારણના ભાગ નવની કલમ બસો તેતાલીસ ખ માં જે અર્થ આપ્યો છે તે મુજબ ગ્રામસભા એટલે ગામ સ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિઓનું બનેલું મંડળ એટલે ગ્રામસભા ગ્રામસભાની બેઠકોની વાત કરીએ તો ગ્રામસભાની સામાન્ય સભા એટલે કે બેઠક વર્ષમાં ઓછામાં ઓછી બે મળવી ફરજિયાત છે કોઈપણ પ્રસંગે બે સામાન્ય બેઠકો વચ્ચેનો સમયગાળો ત્રણ મહિના કરતાં ઓછો હોવો જોઈએ નહીં ગુજરાતમાં અગિયાર જુલાઈ બે હજાર એકના પરિપત્રમાં વહીવટી આદેશ મુજબ ઓછામાં ઓછી ચાર ગ્રામસભા એક વર્ષમાં યોજવાનું નક્કી કર્યું છે ગ્રામસભા કોઈ પણ જાહેર સ્થળ પર બોલ બોલાવી શકાય જે પંચાયત કચેરી કે ચોરો પણ હોય શકે છે ગ્રામસભાની સામાન્ય સભાની સૂચનાના સાત દિવસ પહેલા અને જો ખાસ સભા હોય તો તેની સૂચના ત્રણ દિવસ પહેલા આપવી ગ્રામસભાની સભાના આગળના દિવસે દાંડી પીટાવી ગામ લોકોને તેની જાણ કરવામાં આવે છે કોરમ માટે મતદારોને એક ભાંગ્યા દસ સભ્યો અથવા પચાસ સભ્યો બેમાંથી જે ઓછું હોય તેનાથી ફોરમ થાય છે ગ્રામસભાના ઉદ્દેશ્ય તો ગ્રામસભાના છ ઉદેશ્યો છે એમાં સૌથી પહેલું ઉદ્દેશ્ય છે લોક ભાગીદારી બીજું ઉદ્દેશ્ય છે તંદુરસ્ત લોકશાહીની તાલીમ પૂરું પાળતું માધ્યમ ત્રીજું છે લોક સશક્તિકરણ ચોથું છે ગરીબ અને મહિલાઓને રજૂઆત કરવાની તક પાંચમું છે અધિકારીઓ અને લોકોને વચ્ચે સુમેળભર્યો સંવાદની તક છઠ્ઠું છે પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સોશિયલ ઓડિટ એ પછી છે ગ્રામસભાના કાર્યો અને ફરજો અને સત્તાઓ ભારતના બંધારણના તોતેરમાં સુધારાના અનુચ્છેદ બસો તેતાલીસ ક થી ગ્રામસભાને ખાસ દરજ્જો આપી રાજ્યની વિધાનસભાના કાયદાથી નક્કી કરે તેવા કાર્યો ફરજો અને સત્તા સોંપવાની જોગવાઈ કરી છે દર વર્ષે ગ્રામસભાની પ્રથમ બેઠક તે વર્ષની શરૂઆતથી બે મહિનાની અંદર ભરવી અને ગ્રામ પંચાયત આવી બેઠક સમક્ષ નીચે મુજબની બાબતો મૂકવી જોઈએ એમાં કઈ કઈ બાબતો મૂકવી જોઈએ એનું એની વાત કરીએ તો હિસાબોનું વાર્ષિક પત્રક મૂકવું જોઈએ પાછલા હિસાબો વર્ષના વહીવટ વિશે રિપોર્ટ મૂકવો જોઈએ ચાલુ હિસાબી વર્ષ માટે યોજેલ વિકાસ અને કાર્યનો બીજો કાર્યક્રમ મૂકવો જોઈએ ઓડિટ રિપોર્ટ અને સંબંધિત આપેલ જવાબો મૂકવા જોઈએ વિવિધ યોજનાના લાભોથી અગ્રતા ક્રમ મુજબ તૈયાર કરવા જોઈએ આ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે મુદ્દો આવે તે બેઠક સમક્ષ મૂકવો જોઈએ આગળ વાત કરીએ તો ગરીબી રેખા હેઠળ કુટુંબોની યાદી એટલે કે બીપીએલ યાદી તાલુકા વિકાસ અધિકારીને મોકલવાની છે જેથી તેમને અનેક યોજનાઓનો લાભ મળી શકે સરકારના નવા કાર્યક્રમો સંબંધિત ઠરાવો પરિપત્રોની જાણકારી આપવી નાગરિકોના અધિકારોથી સંબંધિત પ્રશ્નોના નિરાકરણની જાણકારી આપવી પંચાયતના બાકી નીકળતા મહેસૂલી વેરાની સમીક્ષા કરવી આગામી સમય દરમિયાન વિકાસ યોજનાઓ અને તેનાથી સંબંધિત લાભોથી સમૂહ અને સહાયની માહિતી આપવી ગામ પંચાયતની બેઠક કાર્યવાહી નોંધ અને ઠરાવોના અમલીકરણ બાબતની સમીક્ષા ગ્રામસભામાં કરવી ગામ વિકાસની વિવિધ યોજનાઓમાં થયેલ કામોની વિગતવાર સમીક્ષા નવા વેરા નાખવા બાબતે ચર્ચા અને સમીક્ષા ગોચર પરના દબાણો દૂર કરવા સમયબદ્ધ કાર્યક્રમ ગ્રામસભામાં નક્કી કરવા સામાજિક ન્યાય સમિતિની રચના અને તેની બેઠકો નિયમિત મળે છે કે નહીં તેની સમીક્ષા ગ્રામસભામાં કરવાની હોય છે ગામમાં આવેલા તમામ પાણીના સ્ત્રોતોનું નિયમન અને જાળવણી કરવાની હોય છે કુદરતી આફતો વિશે જાણકારી આપવી અને ગામ સ્તરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવો જો કોઈ વ્યક્તિ ગામ પંચાયતની કાર્યપદ્ધતિ અને કામને લગતા ઉપલબ્ધ રેકોર્ડની નકલ મેળવવા માંગે માંગણી કરે તો તેની અરજી મળ્યાના પંદર દિવસમાં રેકોર્ડની નકલ નિયત કરેલ ફી લઈ આપવાની રહેશે સ્થાનિક વિકાસના કામોનો અગ્રતાક્રમ ગ્રામસભા નક્કી કરશે કારણ કે ગામની ભૌગોલિક સ્થિતિ તે વધુ પરિચિત હોય છે ગ્રામસભામાં ગામ તાલુકા જિલ્લા કક્ષાના કર્મચારીઓ ફરજિયાત હાજર રહે અને જુદા જુદા ખાતાથી સંબંધિત પ્રશ્નો અંગે સ્થળ પર જ ગામ લોકોને જાણકારી આપવાની રહેશે તેવું આયોજન કરવું ગ્રામ વિકાસ માટે ચાલતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવી નીચે મુજબના કર્મચારીઓ સભામાં ફરજિયાત હાજર રહેવાનું હોય છે જેમાં તલાટી મંત્રી સેવક ગામ મિત્ર આરોગ્ય કર્મચારી પ્રાથમિક શિક્ષકો અને આચાર્ય આંગણવાડીના કર્મચારીઓ દૂધ મંડળીના સંચાલકો રસ સસ્તા અનાજની દુકાનના સંચાલકો સિંચાઈ અને વીજળીના કર્મચારીઓ વગેરે ગ્રામસભામાં ફરજિયાત હાજર રહેવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો આ એકમના અંતે પાંચ સ્વાધ્યાયના પ્રશ્નો બને છે જેમાં પહેલો છે ગ્રામ પંચાયત વિશે ટૂંક નોંધ લખો બીજો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો ત્રીજો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના વિવિધ સમિતિઓ વિશે ચર્ચા કરો ત્યાર પછી જે ગ્રામસભાની રચના વિશે ટૂંક નોંધ લખો અને છેલ્લો પ્રશ્ન છે ગ્રામસભાની છેલ્લો પ્રશ્ન છે ગ્રામસભાના કાર્યો ફરજો અને સત્તાઓ વિશે ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો આ એકમના અંતે આટલા તમારે સ્વાધ્યાયના પ્રશ્નો રહેશે કે જેની તમે ઘરે જ તૈયારી કરજો અને આ એકમ વિશે થોડુંક વધારે વાંચન કરવું હોય તો આ સંદર્ભ સૂચિ છે સંદર્ભ પુસ્તકો છે કે જે તમે સહારો લઈને વધારે ઊંડાણપૂર્વકનું વાંચન કરી શકો છો થેન્ક યુ